નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપ બધા મિત્રોનો અમારા યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે, જુલાઈ મહિનો ગુજરાત માટે કેવો રહી શકે છે, જુલાઈ મહિનાની કઈ તારીખોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ખાસ કરીને જુલાઈ મહિનાની ગઈકાલથી શરૂઆત થઈ છે, તો વરસાદની પણ ગતિવિધિ ગઈકાલથી વધી ગઈ છે અને ગઈકાલે અને આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે. અમુક વિસ્તારમાં 5 ઇંચ સુધીના વરસાદના સમાચાર પણ આજે જોવા મળ્યા છે. તો આજે જે વરસાદ પડી રહ્યો છે તેનું મુખ્ય કારણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે ઓફશોર ટ્રફ સક્રિય છે, દક્ષિણ ગુજરાતથી કેરાલા કોસ્ટ નજીક, આને પરિણામે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો છે તેને ખૂબ લાભ મળી રહ્યો છે. તો રાજસ્થાન નજીક યુએસસી છે, આ યુએસસીનો ટ્રફ જે અરબી સમુદ્રમાં યુએસસી છે ત્યાં સુધી લંબાઈ રહ્યો છે અને આના પવનો સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભાગો પરથી પસાર થઈ રહ્યા છે. પરિણામે સૌરાષ્ટ્રમાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે અને ખાસ કરીને જે રાજસ્થાનવાળા યુએસસીનો ટ્રફ કચ્છના ભાગોમાં પણ પડી રહ્યો છે. પરિણામે કચ્છના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા સારી મળી રહી છે. તો ખાસ કરીને 5 તારીખ સુધીની વાત કરીએ તો હજી પણ આ જે રાજસ્થાનવાળું યુએસસી છે એની અસરથી આવતીકાલે પણ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં સારામાં સારો વરસાદ જોવા મળશે. એમાં ઉત્તર ગુજરાતના ભાગો હોય, કચ્છના ભાગો હોય, ઉત્તર સૌરાષ્ટ્ર હોય, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો હોય તેમજ બીજા ભાગોમાં પણ સારા વરસાદની શક્યતાઓ આવતીકાલે રહેલી છે. ત્યારબાદ એકાદ બે દિવસ દરમિયાન વરસાદની ગતિવિધિમાં આંશિક થોડો ઘટાડો જોવા મળી શકે છે, પરંતુ ગુજરાતમાં બેક ટુ બેક સિસ્ટમ આવવાની છે અને આનું મુખ્ય કારણ છે એમ જેવો મેડન જુલિયન ઓક્સિલેશન. કારણ કે આ અત્યારે સપોર્ટેબલ ફેઝમાં છે, ફેવરેબલ ફેઝમાં છે. આના પરિણામે ચોમાસું એકંદરે ખૂબ સક્રિય થશે. આવતી 15 જુલાઈ સુધી ગુજરાત અને ભારતમાં ચોમાસું ફૂલ સક્રિય મોડમાં રહેશે અને બેક ટુ બેક સિસ્ટમ બંગાળની ખાડીમાં બનવાની છે અને આ સિસ્ટમો મોટાભાગે ગુજરાત તરફ આવવાની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. તો ખાસ કરીને 5 તારીખથી લઈ અને 10 તારીખના સમયગાળા વચ્ચે પણ જે બંગાળની ખાડીમાં 4-5 તારીખ આજુબાજુ વધુ એક સિસ્ટમ બનશે, આ સિસ્ટમ પણ ગુજરાત તરફ આવે તેવી એક શક્યતાઓ દેખાઈ રહી છે અને આ સિસ્ટમ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ લાવી શકે છે. એમાં ખાસ કરીને 7-8-9 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરીથી એક ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે અને આ રાઉન્ડમાં અમુક વિસ્તારમાં 5-7 ઇંચ સુધીના વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો હાલની સ્થિતિ પ્રમાણે આ બંગાળની ખાડીની એક બીજી સિસ્ટમ હશે જે ફાયદો કરાવશે અને ત્યારબાદ 10 તારીખથી લઈને 15 તારીખ વચ્ચેના સમયગાળા દરમિયાન પણ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવવાની શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને 9-10 તારીખ આજુબાજુ ફરીથી બંગાળની ખાડીના લાગુ જે ભારતીય સમુદ્રના વિસ્તારો છે એમાં એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ પણ ગુજરાત તરફ આવવા માટેની શક્યતાઓ અત્યારે ખૂબ સારામાં સારી દેખાઈ રહી છે અને આ સિસ્ટમ 13-15 તારીખ વચ્ચેના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ લાવી શકે છે. તો એક પ્રકારે જોઈએ તો 5-15 જુલાઈ વચ્ચેના સમયગાળા દરમિયાન એક પ્રકારની અતિવૃષ્ટિ જોવા મળે તેવો વરસાદ પણ અનેક વિસ્તારોમાં જોવા મળશે, ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને આ સમયગાળો 5 જુલાઈથી લઈ અને 15 જુલાઈ વચ્ચેના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારમાં વરસાદની માત્રા 5-12 ઇંચ સુધીનો વરસાદ અમુક સેન્ટરોમાં જોવા મળે તો નવાઈ નહીં. હાલની સ્થિતિ પ્રમાણે અત્યારના મોડેલો બતાવી રહ્યા છે તે પ્રમાણે જોવા જઈએ તો આ સ્થિતિ ખૂબ સારામાં સારી દેખાઈ રહી છે અને ત્યારબાદ પણ વધુ એક સિસ્ટમ આવે તેવી શક્યતાઓ છે, જોકે એ લાંબા ગાળાનું છે. 15-20 તારીખના સમયગાળા દરમિયાન આ સિસ્ટમ પણ બંગાળની ખાડીમાં બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને હાલ આજે પૂરા ભારતમાં ચોમાસું બેસી ગયું છે, એટલે ચોમાસું ધરી પૂરા ભારતમાં ચોમાસું બેસી ગયા બાદ સક્રિય થઈ જતી હોય છે. તો ચોમાસું ધરી પણ સક્રિય થઈ ગઈ છે અને ચોમાસું ધરી આગામી દિવસોમાં દક્ષિણ તરફ સરકશે. મુખ્યત્વે ચોમાસું ધરી રાજસ્થાન અથવા તો પંજાબના ભાગો સુધી હોય છે અને ત્યાંથી આ ચોમાસું ધરીનો જે છેડો હોય છે તે બંગાળની ખાડી સુધી લંબાતો હોય છે. તો આ ધરી ઉપર સિસ્ટમો બનતી હોય છે તે ચાલતી હોય છે અને આના પરિણામે ચોમાસાની સક્રિયતામાં વધારો થતો હોય છે. તો હાલની સ્થિતિ પ્રમાણે 20 તારીખ સુધી ભરપૂર વરસાદ દેખાઈ રહ્યો છે અને ત્યારબાદ પણ વાતાવરણ ફેવરેબલ રહે તેવી એક શક્યતાઓ દેખાઈ રહી છે અને ત્યારબાદનો સમયગાળો પણ સારો રહે. એકંદરે વાત કરીએ તો જુલાઈ મહિનો ફૂલ ભરપૂર વરસાદથી તરબોળ કરી દેવો, ગુજરાતને તરબોળ કરી દેવો દેખાઈ રહ્યો છે. તો ખૂબ સારા સમાચાર ખેડૂત મિત્રો માટે છે કે ગુજરાતમાં ભરપૂર વરસાદ જુલાઈ મહિનામાં